એકલી ગયો ને કાટો. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે પણ થોડું લેટ થઈ ગયું, કેમ કે અહીંયા હું એડિટિંગ કરતો હતો, હજી થોડોક થાકડો છે, થોડોક લેટ ઉઠ્યો હતો. ના જો અહીંયા કામે બેસી ગઈ છે. એ ચકલી ઓય જાવ છું. દાઈ ભાઈ હાલો ઓફિસે નીકળીએ, બંધ કર દે અલબા. આવી ગયો છું ઘરે. મોઢે એવું મલકાતું હતું ને, એમ મેં પૂછ્યું પાપડ ખાવા તો કે એવું કરતા ગાંડા જેવું. વ્લોગ જોઈ અને આજે કામ પતાવીને જવાનું છે મામાના ઘરે, ઓફિસે જવાનું. હા, આજે આની ઓફિસે જવાનું છે પીસી દેવા માટે. એમાં કંઈક સિસ્ટમ અપગ્રેડ કરશે ઓલા લોકો. અને પછી જવાનું છે મામાના ઘરે. અને મારા સાસુમાં એટલે આના મમ્મી આવી ગયા છે અમદાવાદમાં, ને મામાનિયા છે. તો આપણે જવાનું છે છૂટીને, પણ લેટ થઈ જશે. ચલો, બહુ વધારે લેટ થઈ જશે. અત્યારે તો હજી તો 6:30 થયા છે, તો એ જો અંધારું થઈ ગયું એકદમ. હવે શિયાળો આવે છે તો દિવસો ટૂંકા થઈ ગયા છે, વહેલું અંધારું થઈ જાય છે. ચલો તો ઘરે જઈને જ મળીએ દેવાંગી ને, લેટ કામ પૂરું થશે ને પછી જવાનું છે મામા ને ત્યાં. આ કોણ અહીંયા લટકાવીને આવ્યું કે જવું પડશે? ભાગશે હમણાં, ભાગશે. એ ભાગી 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 ભાગી. હાલે તારા માટે સોનાની વસ્તુ લઈ હોય અચાન, સોનાની રિંગ, રિંગ તારા માટે ગિફ્ટ લાવ્યો. જો હે ને આ રહી. તો ગાઈસ ટાઈમ બતાવું અત્યારે તો 9:50 થવા આવ્યા હે, અને આને હજી કામ ચાલુ છે. જો ઓ મેડમ, ઓ મેડમ, ઓ અહીંયા જુઓ, કયો ને કઈ કયો ને, હવે 10 વાગ્યા, જમવું કે નહીં એને કઈ ભૂખ મરી જવું. એક તો ઊંધેડા દોડતા પેટમાં, ને અને ઓફિસ વાળાને કામ નથી મૂકતા. એને કે મને સેલરી 8 કલાક ની જ આપે હો, એક્સ્ટ્રા રૂપિયા નથી મળતા મને, એક્સ્ટ્રા રૂપિયા નથી મળતા રોજ રોજ બે હળો. હલો કેટલી વાર લાવી કહી દઉં. હજી મારે છે ને આનું સીપીયુ એની ઓફિસે મૂકવા જવાનું છે અત્યારે, હજી જમીને કે મામા ત્યાં જવાનું. કઈ બધું થાય, આખો દી આજ કરવાનું, સવારથી અહીંયા સુધી કામ કરવાનું. અહીંથી ઊભી થઈને અહીંયા હોઈ જવાનું ડાયરેક્ટ, એ ઊભી થઈને નાઈને ડાયરેક્ટ કામે બેસી જવાનું. હલો વ્લોગ બનાવવાનો હે હજી તો. ફરી ગાઈસ આમાં વ્લોગ શું બનાવવો અમારે, આ કામ કરી દઉં એકલો ને એકલો હું વ્લોગ બનાવું. તો એ તમને થોડું ઘણું બતાવું છું, ઓફિસે જાઓ આવું કાંઈ વાંધો નહીં. અને હા, એક દિવસ આપણે વ્લોગ નહોતો આવ્યો એની બદલે મેં જે ડાન્સનો વિડીયો મૂકી દીધો હતો, કેમ કે વ્લોગ એડિટિંગનો ટાઈમ જ નથી મળ્યો. રાતે 3 વાગે આવ્યા, પછી બીજે દિવસે ઓફિસ જવું હતું, અને બીજે દિવસે 3 વાગે હતા, એટલે બીજે દિવસે થોડુંક લેટ ઉઠવાનું થાય, એડિટિંગનો ટાઈમ જ નથી મળ્યો. એટલે એક દિવસ વ્લોગની બદલે જે ડાન્સ વિડીયો આવ્યો છે એમાં કમેન્ટ પણ આવી છે કે આજે વ્લોગ કેમ નથી આવ્યો, પણ આ રીઝન છે, તો સોરી વ્લોગ નથી આવ્યો, પણ એના બદલે મેં ડાન્સ વિડીયો મૂકી દીધો છે. મારે જવાનું છે ઓફિસે, થોડુંક કામ છે એટલા માટે સીપીયુ દેવા જવાનું છે. તો જો આ ગાડી કાઢે છે અને જયદીપ પણ સાથે આવે છે, તો દઈ આવીએ સીપીયુ સાથે આવે છે એટલે હું સાથે જ આવી. ઓફિસમાં અંદર નહીં આવવા દે તમને, બહાર બેહાડશે રિસેપ્શન ઉપર.
લાડવાની ભૂલી ગઈ, મામા ને દેવાના પાછી લેવા ગઈ. ગડબી હાલો લોક મારીને ગયા હતા ને આપડે, ભાભી તમને ગોદાઈ ગઈ ક્યાં? મેં દી નથી આવ્યા. ઈ કે ઠીક, એક જ આવી જાવ. તો અત્યારે અમે ઓફિસ જઈએ છીએ અને ઓફિસે થી કામ પતાવીને જવાનું છે મામા ની ખબર કાઢવા માટે, કેમ કે મામા નું ઓપરેશન કરાવ્યું હતું અને મમ્મી પણ અહીંયા આવી છે. તમને આને કીધું હશે સવારે, કીધું હતું ને? હા, તો ત્યાં જવાનું છે. ચલો ફટાફટ જઈએ, કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે, 10:15 થયા છે. ફટાફટ કામ પતાવીને જઈએ. ચલો નીચે પહોંચી ગયા છીએ ને આ બિલ્ડિંગમાં છે મારી ઓફિસ. બતાવવાનું હે ઓફિસ ક્યાં હે? ઓલી અહીંયા અન આયો જાણો લાઈટ માઈ અમાર ઓફિસ પાસે બધી મસ્ત મસ્ત હોય. તમારા પૈસા ની મીન્સ તમે કામ કરીને વધારે આપો, વધારે પૈસા મળે, એની જ લાઈટું છે. ચૂપ હો જાઓ. સીપીયુ દઈ દીધું ઓફિસે, હવે જાય છે મામા ને ત્યાં. પૂછે છે કોલ કરીને કે તમારે કઈ લેવાનું છે કે નહીં. આમ લેવાનું હોય તો લઈ આવી, મીન્સ લેતા જાય ને પછી મામા ત્યાં જાય. તો એ શું સિચ્યુએશન છે, કદાચ ત્યાં રોકાવાનું પણ થાય. જે કાંઈ નક્કી નથી, ત્યાં જઈને ખબર પડશે. હું બોલાવતી ત્યાં મામા, મામા તો હું કારમાં બેસી ગયો ને પછી આમામ કરે. ઈ કે મારે ખાવું છે, પછી અહીં રેકડી સામું જો હું ખાવું છે. મેં તને મને ખબર જ હતી તે નથી ખાધું હરકું, જઈમું નથી તે. બર્ગર ખાઈ લેવું કે શરમ ના થતી? બર્ગર માં કઈ ઉધરસ બુધરસ ના થાય તો શનિવારે કઈ બહાર ખાવા નહીં મળે, ખાવું જ ખાઈ લે. ખાલી બર્ગર ખાઈ છે એટલે તો ફ્રેન્ચ ફ્રાઈઝ નથી કેતો. શનિ રવિ નું કઈ ઇફેક્ટ ના થાય. લપલપ તમારી કરે છે મને કે જીભડી તો આમ અવળું મોટું દેખાય, આ તો થાય જ ને. જો હારું ઓફિસ ન થોતી રોજ નગર તેડવા મૂકવા આવતો હોય તો તેમ કે રોજ બે દી અન બે દી હાલો જરાક બર્ગર ખાઈ લેવો, જરાક બર્ગર ખાઈ લેવો. ખાઈ ને સીબડી હવે વા મૂળ થાય છે ના ખાવું હે. બર્ગર ના ખાવું તો સિંગ ખાવી હે તારે. સિંગ શું ખાય? બર્ગર ખાવી ને એક એક બર્ગર ખાવું તો કાઈ ન ખાવું. આપણે એક એક બર્ગર ખાય વેલ હાલ હાલ હાથ લઈ હાલ ને એક એક બર્ગર ખાઈ આવી. હાલ ચરમ નહીં આવતી હોય જરાય, દાળ ઢોકળી ખાઈ ને આવ્યા હોય ઘરે થી તો મેં પેટમાં જગ્યા ક્યાં થઈ? મેં જગ્યા રાખી કે ઓછું ખાધું તો. વાહ વાહ વાહ, તમને ખાઈ છે તમે તમારી પીવાની ઈચ્છા હોય તો આગળ જાય. અહીંયા જ્યુસ પીવાય મારે હું આ આ તો જામુન શોટ. ચાલો જામુન શોટ્સ ની વાત નથી. તમે કેતા હોય ને કે ઢીલું લાગે એટલે ઓરેન્જ જ્યુસ નું કહો. કઈ નહીં સારું હાલ, તો સિંગ ખાઈ લેવી છે ને? સિંગ થી ઉધરસ આવે અને એકે વાત ન પહોંચાત. ભૂલાઈ ગયું મને, અત્યારે યાદ આવ્યું. હાલ ને જ્યુસ પી લે. હા બોલ. કઈ એકલી એકલી બોલતી હતી હમણાં, ખટકી ગયો ને કાટો. હે કાટો વહી ગયો. સિંગ લીધી છે સિંગ. તો હોસ્પિટલ પાસે પહોંચી ગયા છીએ, ચલો જઈએ અંદર. અંદર કદાચ શૂટ નહીં કરીએ. તો હોસ્પિટલ મળીને અત્યારે મામાના ઘરે આવ્યા છે મામીને મૂકવા માટે, અને અત્યારે અમે જઈએ છીએ અહીંયાથી પાછા ઘરે, કેમ કે ત્યાં મમ્મી રોકાણા છે દેવાંગીના મમ્મી. તો જરૂર નથી એવું કહે છે, અમે તો કીધું રોકાવું હોય તો રોકાઈ જઈએ અમે.
પણ એ કે જરૂર નથી, અને એમના એક ફ્રેન્ડ એ રોકાણા છે, તો ચાલો અત્યારે આપણે ઘરે જઈએ. દેવાંગી ગઈ છે મામી પાસે, હમણાં આવે એટલે. હા એ બીજો લટુક મટુક કરતી. વેલકમ વેલકમ. બાય બાય. મામા ને મળી લીધું અને હવે અત્યારે ઘરે જાય છે. મમ્મી ને એ લોકો ત્યાં છે, અમે કીધું કે જરૂર હોય તો રોકાય, પણ જરૂર નહોતી એટલે અમે લોકો અત્યારે નીકળી ગયા. કાલે પાછા કહી દીધું, મમ્મી ની રોકાણા એ બધું કહી દીધું છે. કાલે પાછા જરૂર હશે તો અમે આટો મારશું. હવે જાય છે અત્યારે ઘરે. મોડી રાતે સીએનજી પુરાવી છે, કાલે ક્યાં જવાનું થાય, શનિ રવિ જવાનું થાય તો પુરાવું ન પડે એટલે પાર્ક કરી દીધી છે અને પહોંચી ગયા છીએ સોસાયટીમાં. રોકડા કેમ અડસ? એમાં જોયું હતું કે ના રોકડા બાર માસી, એક માસી હોય ઘણા ઘણા, બાર માસી. તો ગાઈસ ઘરે આવી ગયા અને એમને થોડીક વાર મોબાઈલ જોયો ને હવે ચાલો સુઈ જશું. ઓ મેડમ હેલો, એન્ડ કરી દઈ. અને આજના વ્લોગમાં હજી રાત પડી છે, ત્યાં સુધી 6K વ્યૂ આવી ગયા છે, તો સારો રિસ્પોન્સ છે. થેન્ક યુ સો મચ બધાને. ઓ મેડમ ઊભા થાવ ને? હા તો સુઈ ગઈ મોબાઈલ મૂક્યો અને બહુ થાકી ગઈ છે એ તો, એમ કે આજે કામે કેટલા 9:30 પહેતું. સારું ચાલો તો આજનો વ્લોગ એન્ડ કરીએ, અને કાલે એક રીલ પણ આવશે ઇન્સ્ટાગ્રામમાં, તો અત્યારે એડિટ ઓલમોસ્ટ થઈ ગઈ છે, થોડુંક બેકગ્રાઉન્ડ મ્યુઝિક બાકી છે તો હમણાં કદાચ કરી નાખીશ. ચાલો અને કાલે કદાચ મામા ત્યાં જવાનું થશે બપોર પછી, તો જોઈએ. ચાલો તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય ગાઈઝ. હજી થોડોક થાકોડો, હજી થોડોક થાકોડો છે એટલે થોડોક પહોંચી ગયા છીએ. તો પહોંચી ગયા છીએ મામાના ઘરે.